नमस्कार विद्यार्थी मित्रों, हूँ शीतल भट्टी, नोवा स्कूल ग्रुप અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આઠમા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટરનું નામ છે સર્વોચ્ચ અદાલત. બરાબર છે, અગાઉ આપણે જોઈ ગયા કે સર્વોચ્ચ અદાલત છે એની સ્થાપના ક્યારે થઈ, શા માટે અદાલત છે એની જરૂરિયાત છે, બરાબર છે, કેવા પ્રકારના જે કોઈ પણ ચુકાદા છે વિવાદોનો ઉકેલ આપે છે. હવે આજે આપણે જોવાનું છે ન્યાયતંત્ર સ્વતંત્ર કેમ, શા માટે સરકારના ત્રણ અંગો ધારાસભા કારોબારી ન્યાયતંત્ર એની અંદર ન્યાયતંત્રને સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. બરાબર છે, જોઈએ. ધારો કે એક તાકાતવાર વ્યક્તિએ તમારા પરિવારની જમીન પર કબજો કરી લીધો હોય અને તમે એક એવી વ્યવસ્થામાં રહો છો જ્યાં વ્યક્તિઓ કોઈ ન્યાયાધીશને તેના પદ પરથી હટાવી શકે છે અથવા તેની બદલી કરાવી શકે છે. બરાબર છે, ધારો કે એટલે આપણે માની લેવાનું છે કે એક તાકાતવાર વ્યક્તિ છે એ આપણા પરિવારની જમીન ઉપર એણે કબજો કરી લીધું હોય, આપણા પરિવારની જે જમીન છે એમાં કોઈ તાકાતવાર વ્યક્તિ એટલે કે શક્તિશાળી કોઈ પણ વ્યક્તિ છે જેની પહોંચ બધે હોય એવા વ્યક્તિએ કબજો કરી લીધો છે અને આપણે એક એવી વ્યવસ્થામાં રહીએ છીએ કે જ્યાં વ્યક્તિઓ એટલે કે જે તાકાતવર વ્યક્તિ હતો એ ન્યાયાધીશને પોતાના પદ ઉપરથી એટલે એની જગ્યાએથી હટાવી શકે અથવા તો એની જે તે જગ્યાએથી બદલી કરાવી શકે છે. જ્યારે તમે આ મામલાને અદાલતમાં લઈ જાઓ છો ત્યારે ન્યાયાધીશ પણ તેની હિમાયત કરતા જોવા મળે છે. બરાબર છે, જ્યારે આપણે કેસ છે એ અદાલતની અંદર લઈ જઈએ છીએ ત્યારે ન્યાયાધીશ એટલે જજ છે એ પણ તાકાતવર વ્યક્તિ છે એની હિમાયતી એટલે તાકાતવર વ્યક્તિના તરફેણમાં ચુકાદો છે એ આપે છે. બરાબર છે, શા માટે? તો કે એક તો એની બીક ડરામણી આ બધી છે એ બાબતને લીધે, તો કે જે કોઈ પણ તાકાતવર વ્યક્તિ ખોટો છે છતાં પણ એની તરફેણમાં એની બાજુ જે કોઈ પણ ચુકાદો છે એ જજ દ્વારા લેવામાં આવે છે. તાકાતવર વ્યક્તિનું ન્યાયાધીશ પર જો નિયંત્રણ રહે તો ન્યાયાધીશ સ્વતંત્ર રૂપથી કોઈ નિર્ણય લઈ શકે નહીં. બરાબર છે, તાકાતવર વ્યક્તિ છે એનું જો નિયંત્રણ ન્યાયાધીશ ઉપર હોય, કોઈ પણ એને ધમકી આપે છે, બરાબર છે, પોતાના પદ ઉપરથી હટાવી નાખી આવી કોઈ પણ ધમકી આપે છે તો એના લીધે ન્યાયાધીશ છે એ સ્વતંત્રતાથી બરાબર પોતે સાચો નિર્ણય છે એ પણ લઈ શકતા નથી. એટલા માટે તો કે ન્યાયતંત્ર છે એને સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. સ્વતંત્રતાનો આ અભાવ ન્યાયાધીશને એ વાત માટે મજબૂર કરી દે છે કે તેને હંમેશા તાકાતવર વ્યક્તિની તરફેણમાં જ ફેંસલો આપવો પડે છે. બરાબર છે, સ્વતંત્રતાનો જે અભાવ છે એટલે કે ન્યાયતંત્ર છે એને અલગ રાખવામાં આવ્યું છે તો એના લીધે ન્યાયાધીશ છે જો એને સ્વતંત્ર રાખવામાં ન આવ્યું હોય તો ન્યાયાધીશ છે એની તરફેણમાં ચુકાદો આપે છે. એટલા માટે એને સ્વતંત્ર રાખ્યું છે કે ન્યાયાધીશ છે એ પણ સ્વતંત્ર રીતે પોતે સાચો જે કોઈ પણ નિર્ણય છે લઈ શકે. પરંતુ ભારતીય બંધારણમાં આ પ્રકારની દખલગીરી પસંદ કરતું નથી. બરાબર છે, આપણું ભારતનું જે ભારતીય બંધારણ છે એ તો કે ન્યાયાધીશ છે એને ચુકાદો લાવવામાં સાચો નિર્ણય લાવવામાં કોઈ દખલગીરી કરે, કોઈ સમસ્યા અંદર ઉદ્ભવે એ માટે તો કે પોતે કોઈ પણ પ્રકારની દખલગીરી છે પસંદ કરતું નથી. આથી આપણા બંધારણમાં ન્યાયતંત્રને કારોબારી ધારાસભાથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. બરાબર, આ માટે થઈ અને આપણું જે કોઈ પણ બંધારણ છે એની અંદર તો કે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારથી સ્વતંત્ર એટલે કે અલગ રાખવામાં આવ્યું છે. આથી એકવાર વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિયુક્ત થઈ ગયા પછી કોઈ ન્યાયાધીશ તેમના પદ પરથી હટાવવા પણ મુશ્કેલ જ હોય છે. બરાબર છે, એટલા માટે થઈને જ એકવાર વડી અદાલત એટલે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂક થઈ ગઈ પછી એને એની જગ્યાએથી હટાવવા ઘણા મુશ્કેલ છે. એટલે એકવાર જજની નિમણૂક થઈ ગઈ પછી એને એના પદ ઉપરથી કોઈ પણ વ્યક્તિ છે એ કાઢી શકતું નથી. જો કોઈ વ્યક્તિને એમ લાગે કે તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તો તે અદાલતમાં જઈ શકે છે. બરાબર, કોઈ વ્યક્તિને એવું લાગે કે બંધારણ દ્વારા મળેલા મારા જે કોઈ પણ મૂળભૂત અધિકારો છે એનું ઉલ્લંઘન એટલે એ તૂટી રહ્યા છે, બરાબર, તો જે તે વ્યક્તિ છે એ અદાલતની શરણે જઈ શકે છે. ત્યાંથી આગળ આપણે વાત કરીએ વિભિન્ન સ્તરની અદાલતોમાં શું એકબીજા સાથે જોડાયેલી છે. બરાબર, એટલે તાલુકા અદાલત, જિલ્લા અદાલત, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત
આ બધી અદાલતો છે એ શું એકબીજા સાથે જોડાયેલી છે? તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે વિભિન્ન સ્તરની અદાલતો શું એકબીજા સાથે જોડાયેલી છે, તો હા. આ વ્યવસ્થાને સમજવા માટે અપીલની વ્યવસ્થાને સમજીએ, બરાબર છે? અદાલતો છે એકબીજા સાથે જોડાયેલી છે, તો એને સમજવા માટે એક અરજી છે, અપીલ એટલે અરજી, બરાબર? તો આપણે એ સમજવાની છે. જો કોઈ વ્યક્તિને એવું લાગે કે નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલો ચુકાદો યોગ્ય નથી, તો તે તેનાથી ઉપલી અદાલતમાં અપીલ કરી શકે છે. કોઈ વ્યક્તિને એવું લાગે કે એણે જે કોઈ પણ નીચલી અદાલત છે એની અંદર ચુકાદો મળ્યો છે યોગ્ય નથી, તો ઉપરની અદાલતમાં જઈને અપીલ એટલે અરજી કરી શકે છે. તાલુકામાં એને ચુકાદો બરાબર ન મળ્યો હોય, યોગ્ય ન લાગતો હોય, તો જિલ્લામાં જઈ શકે. જિલ્લામાં યોગ્ય ન લાગે તો વડી અદાલત હાઈકોર્ટમાં જઈ શકે, ન્યાય યોગ્ય ન લાગે તો સુપ્રીમ કોર્ટમાં. પણ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવે એને માન્ય રાખવો પડે છે. અપીલની વ્યવસ્થાને સમજવા માટે આવો આપણે એક કેસ જોઈએ, બરાબર? જે અપીલ એટલે કે એક અરજી છે, જે બધી અદાલતો એકબીજા સાથે જોડાયેલી છે, તો એ સમજવા માટે આપણે કેસ જોવાનો છે. આ કેસમાં હકીકત એ હતી કે રતલામ મ્યુનિસિપાલિટીએ બનાવેલા નવા રોડની દક્ષિણ બાજુએ કેટલાક મકાનો આવેલા હતા, બરાબર? રતલામ મ્યુનિસિપાલિટી છે એણે બનાવેલો એક નવો રોડ હતો અને એની દક્ષિણ બાજુ એટલે કે દક્ષિણ દિશા બાજુ ઘણા બધા મકાનો આવેલા હતા. આ મકાનોની પાછળ અને કોલેજની હદ સાથે મ્યુનિસિપાલિટીનો જૂનો રોડ અને નવો રોડ સરકારી કોલેજને જોડતો હતો, બરાબર? એ મકાન છે એ મકાનની પાછળ અને કોલેજની હદ, બરાબર છે? કોલેજની જે હદ છે એની સાથે મ્યુનિસિપાલિટીનો જૂનો રોડ અને નવો રોડ છે એ સરકારી કોલેજને જોડતો હતો, બરાબર છે? બે રોડ છે એકબીજાને જોડે છે. આ બંને વચ્ચેથી ગંદા પાણીનું નાળું એટલે કે હોકળો પસાર થતો, બરાબર? બે રોડ છે, મ્યુનિસિપાલિટીને જોડતો હતી અને બીજું તો કે કોલેજની હદ સાથે જોડાયેલો હતો. તો આ જે રોડ છે એની વચ્ચેથી એક નાળું જેને આપણે હોકળો કહીએ છીએ પસાર થતો હતો. તેમાં રંગ રસાયણના કારખાનાના ગંદા પદાર્થો જેમાંથી રસાયણોની ગંદી વાસ આવતી હતી, બરાબર? ત્યાં જે હોકળો પસાર થતો હતો એમાં રંગ રસાયણ એટલે કે કેમિકલના જે કારખાનાના જે ગંદા પદાર્થો હતા, કારખાનાની અંદર જે કેમિકલવાળું પાણી છે એની અંદર જતું હતું અને એની વાસ છે, બરાબર છે, એ ત્યાં આવતી હતી. તેથી નાળામાં છોડવામાં આવતા હતા. આ ગંદકીથી મોટી સંખ્યામાં મચ્છરો ઉત્પન્ન થતા હતા, બરાબર? એ પાણી છે એ ત્યાં છોડવામાં આવતું અને એના લીધે શું થતું તો કે ગંદકી પણ ફેલાતી અને ગંદકીના લીધે ત્યાં મચ્છર છે એ પણ ઉત્પન્ન થતા હતા. તે સાથે આ નાળાના કિનારા પર આજુબાજુ રહેનારા જાજરૂ પેશાબ પણ કરતા હતા, બરાબર છે? એ ઉપરાંત તો કે અહીંયા નાળાની આજુબાજુના જે કોઈ પણ લોકો છે જે જ્યાં વસવાટ કરતા હતા એ તો કે ત્યાં જાજરૂ અને પેશાબ પણ કરતા હતા, એટલે એના લીધે ત્યાં ગંદકી છે એ વધુ ને વધુ જોવા મળતી હતી. રાજ્યનું આરોગ્ય ખાતું પણ ખૂબ મોટી સંખ્યામાં ઉત્પન્ન થતા મચ્છરોને અંકુશમાં રાખવા નિષ્ફળ નીવડ્યું, બરાબર છે? તે રાજ્ય સરકાર છે એની જવાબદારી હોય, તો રાજ્યનું જે આરોગ્ય ખાતું છે એ પણ ત્યાં નિષ્ફળ જતું હતું. શા માટે? તો કે અહીંયા હોકળો છે એના ઉપર કોઈ નિયંત્રણ લાવી જ નહોતા શકતા. કારખાનાવાળા છે કેમિકલવાળું પાણી છે એ છોડે રાખતા, આજુબાજુના લોકો છે એ જાજરૂ પેશાબ કરતા, બરાબર છે? ગંદકીથી મોટી સંખ્યામાં અહીંયા મચ્છરો ઉત્પન્ન થતા, એટલે આ બધી બાબતોના લીધે મચ્છરોને અંકુશમાં રાખવા નિયંત્રણ નિષ્ફળ ગયું. આથી સ્થાનિક રહીશો આ ગંદકીને ખસેડવાની ઘણી અરજી કરી હતી, પરંતુ તે વિભાગના અધિકારીઓ ગંદકી ખસેડવાની બાબતે સંપૂર્ણ નિષ્ફળ રહ્યા. ત્યાં વસતા છે કોઈ પણ લોકો છે સ્થાનિકો એટલે ત્યાં વસવાટ કરતા લોકો, એણે ઘણી બધી અરજી કરી, બરાબર, ગંદકી ખસેડવા માટે. પણ ત્યાં તે વિભાગના જે અધિકારીઓ છે એ ગંદકી ખસેડવાની બાબતમાં તો કે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. પરિણામે ત્યાંના સ્થાનિક રહીશો તાલુકાની અદાલતમાં ગયા, બરાબર છે? હવે એમણે ઘણી બધી અરજી કરી પણ બધી અરજી છે એમને નિષ્ફળ ગઈ. હવે ત્યાંના જે સ્થાનિક રહીશો ત્યાં વસવાટ કરતા હતા એ લોકો છે ત્યાંની જે તાલુકા અદાલત છે ત્યાં તેઓ ગયા. મેજિસ્ટ્રેટે અરજદારોની તરફેણમાં ચુકાદો આપતા કહ્યું, બરાબર? અહીંયાની તાલુકા અદાલતમાં ગયા એટલે અહીંયાના જે મેજિસ્ટ્રેટ એટલે જજ હતા એણે અરજદારોની તરફેણમાં ચુકાદો આપ્યો. શું કીધું? તો કે મ્યુનિસિપાલિટી અને ટાઉન ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ એ બંને ઉપદ્રવ રોકવામાં નિષ્ફળ નીવડ્યા છે, બરાબર? મ્યુનિસિપાલિટીને ટાઉન ઇમ્પ્રુવ ટ્રસ્ટ જે છે એ બે ત્યાંની જે ગંદકી છે એ રોકવા માટે નિષ્ફળ નીવડ્યા છે. તેથી આ બંને સંસ્થાએ તાત્કાલિક
ઉપદ્રવ એટલે કે ગંદકી દૂર કરવાનો હુકમ કરવામાં આવે છે. એટલે 15 દિવસમાં પાકી ગટર લાઈન નાખવાની કામગીરી પૂર્ણ કરવી. બરાબર, તાલુકા અદાલતના જજે શું ચુકાદો આપ્યો કે ત્યાંથી ગંદકી દૂર કરી અને 15 દિવસની અંદર પાકી ગટર લાઈન છે એ નાખી અને કામ છે એ પૂરું કરવું. હવે મ્યુનિસિપાલિટી છે આ કેસને રતલામ જિલ્લાની અદાલતમાં લઈ ગઈ. બરાબર છે, મ્યુનિસિપાલિટી છે, હવે એણે કેસ કર્યો. ક્યાં કર્યો? રતલામની જે જિલ્લા અદાલત છે ત્યાં. તાલુકાની અદાલતના ચુકાદાને ગેરવ્યાજબી ઠેરવવા પડે છે. બરાબર, જિલ્લા અદાલતના ન્યાયાધીશે શું ચુકાદો આપ્યો કે તાલુકા અદાલતનો જે ચુકાદો આપ્યો એ બરાબર છે નહીં. સ્થાનિક રહીશો આ કેસ વડી અદાલતમાં એટલે કે હાઈકોર્ટમાં લઈ ગયા. વડી અદાલતે તાલુકાની અદાલતના હુકમને માન્ય રાખ્યો, પરંતુ તેણે હુકમ આપ્યો. બરાબર છે, તાલુકાની અદાલતનો જે ચુકાદો આપ્યો એ કેવો છે? યોગ્ય છે નહીં. એટલે ત્યાંના જે રહીશો, ત્યાં વસવાટ કરતાથી લોકો આ કેસ હવે જિલ્લા અદાલતમાંથી ક્યાં લઈ જાય છે? વડી અદાલત, હાઈકોર્ટમાં લઈ જાય છે. અને ત્યાંની જે વડી અદાલતના જે છે એણે આ હુકમને માન્ય રાખ્યો, પણ એણે હુકમ છે બરાબર છે ચુકાદો કંઈક અલગ આપ્યો. શું આપ્યો? તો કે પાકી ગટર લાઈન માટે 15 દિવસને બદલે 7 માસનો સમય આપવામાં આવ્યો. બરાબર, પાકી ગટર છે નાખવા માટે 15 દિવસના બદલે કેટલા માસનો સમય? તો કે 7 મહિનાનો સમય આપવામાં આવે. તેમજ ખાડાઓ માટીથી પૂરી દેવા, જેથી તેમાં પાણી ભરાઈ જતાં મચ્છર ન થાય, અને આ કામ 2 વર્ષમાં પૂરું કરવું. બરાબર છે, તાલુકા અદાલતે શું કીધું હતું? 15 દિવસમાં પાકી ગટર લાઈન નાખી દેવી. એના બદલે વડી અદાલતે તો કે 15 દિવસના બદલે 7 મહિનાના સમયગાળામાં તો કે પાકી ગટર લાઈન નાખવી, અને જે કોઈ પણ ખાડા છે એ માટીથી પૂરી દેવા, જેથી કરીને તો કે અહીંયા પાણી ન ભરાય અને મચ્છર ન થાય. એટલે ખાડા પૂરવાનું કામ છે 2 મહિનામાં પૂરું કરવું, અને પાકી ગટર લાઈન છે એ 15 દિવસના બદલે 7 મહિનામાં પૂરું કરવું. રતલામ મ્યુનિસિપાલિટી આ હુકમથી સંતુષ્ટ ન હતી, તેથી તેણે સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી, અને સર્વોચ્ચ અદાલતે તાલુકાની કોર્ટના હુકમને માન્ય ગણ્યો અને વધારામાં એવો આદેશ આપ્યો કે બરાબર, હવે રતલામ યુનિવર્સિટી એટલે આ મ્યુનિસિપાલિટી છે, એને જે કંઈ પણ ચુકાદો વડી અદાલતે આપ્યો એનાથી એને સંતોષ નહોતો. એટલે એ હવે ચુકાદો છે, કેસ છે, ક્યાં લઈ જાય છે? સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાં લઈ જાય છે, ત્યાં અરજી કરે છે. એટલે સુપ્રીમ કોર્ટે તો કે તાલુકા અદાલતનો જે કોઈ પણ હુકમ છે એને માન્ય ગણ્યો, વધારામાં એક આદેશ આપ્યો. મ્યુનિસિપાલિટી અને રાજ્ય સરકાર બંનેએ સામૂહિક રીતે પ્રદૂષણ કરતા રંગરસાયણના પ્લાન્ટને બંધ કર્યો. એણે શું ચુકાદો આપ્યો વધારામાં? કે રંગ રસાયણવાળા જે કોઈ પણ કારખાના છે, જે પ્લાન્ટ ચાલુ છે, એ મ્યુનિસિપાલિટી અને રાજ્ય સરકાર બંનેએ થઈ અને બંધ કરાવવા જોઈએ. બરાબર છે, આ ચુકાદો કોણે આપ્યો? સુપ્રીમ કોર્ટે. એટલે સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપે છે, હવે એની સામે રતલામ મ્યુનિસિપાલિટી છે એ બીજે ક્યાંય જઈ શકતી નથી. બરાબર છે, એનો જે ચુકાદો છે એ માન્ય રાખવો પડે છે. એટલે હવે તમારે અહીંથી જે પ્રશ્ન લખાવું છું, બરાબર, હોમવર્કમાં એ લખવાના છે. ન્યાયતંત્ર સ્વતંત્ર શા માટે છે? બરાબર છે, પ્રશ્ન છે લખવાનો છે કે ન્યાયતંત્ર સ્વતંત્ર શા માટે છે. બરાબર છે, એટલે આ પ્રશ્નનો જવાબ છે એ તમારે લખવાનો રહેશે. ત્યાર પછી મ્યુનિસિપાલિટી જે છે, બરાબર છે, હવે ખરા ખોટા જો તમારા પેજ નંબર 31માં 3 ખરા ખોટા છે, આપણે જ્યાં મ્યુનિસિપાલિટી વાળું સમજાય ને એના ઉપરથી છે. પ્રશ્ન બીજો, બરાબર, પેજ નંબર 31માં એ તમારે લખવાનો છે કે મ્યુનિસિપાલિટી આ કેસને જિલ્લાની અદાલતમાં લઈ ગઈ કારણ કે તેની નીચેની અદાલતમાં ચુકાદાથી સંતોષ થયો નહીં. સાચું હોય સાચું, ખોટું હોય તો ખોટું. બરાબર છે, એટલે એ રીતે ક ખ ગ 3 ખરા ખોટા આપ્યા છે. આ તમારે હોમવર્કની અંદર કરવાના છે. બરાબર છે, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોશું. અસ્તુ, જય હિન્દ.